ગુજરાતના ખેલાડીઓને ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા થકી સશક્ત મંચ પૂરો પાડવા રમત ગમત વિભાગ માટે રૂપિયા 580.26 કરોડની અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે. યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના યુવાધનને ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયાના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચવાની તક મળી છે. વર્ષ 2019-20 માટે યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની 580.26 કરોડની માંગણીઓ ઉપર ચર્ચાનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે રમત ગમતને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની નીતિને લઈ છેલ્લા 2 વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ગુજરાતના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં 150 ગોલ્ડ, 263 સિલ્વર અને 490 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 903 મેડલ મેળવેલ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 73 ખેલાડીઓએ 65 ગોલ્ડ, 34 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 116 મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ડાંગની દીકરી સરિતા ગાયકવાડ, મુરલી ગાવિત, હરમિત દેસાઈ, માનવ ઠક્કર, અંકિતા રૈના, એલા વેનિલ, કુમારી તસ્મિન મીર, આર્યન નહેરા, ધ્વજ હરિયા, કુમારી વૈદેહી ચૌધરી જેવી અનેક પ્રતિભાઓએ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રદાન કર્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે રાજ્યમાં 2010થી નિયમિત રીતે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન થાય છે, જેના પરિણામે પ્રતિ વર્ષ ખેલ મહાકુંભમાં ભાગ લેનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.